નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે સૌ કોઈ જાણે છે કે વડાપ્રધાન એટલે સરપ્રાઇઝ કંઈ પણ હોય વડાપ્રધાન સરપ્રાઇઝ આપ્યા વગર ચૂકે નહીં તેમના તમામ જે કામો છે તેમાં સરપ્રાઇઝ ખૂબ જ જોવા મળે છે આજે જે રીતે સવારે સાત વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચી ગયા લદ્દાખમાં જઈને સૈનિકો સાથે તેમને મુલાકાત કરી આજે સવારે જ્યારે લોકો ઉઠ્યા હતા ચાય નાસ્તો કરતા હતા ત્યારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચી ગયા હતા ભારત ચીન સરહદ પર જે ઘર્ષણ ચાલી રહ્યું છે અને તેવામાં વડાપ્રધાન સૈનિકોની સાથે ચાય પી રહ્યા હતા અને સૈનિકોનો ઉત્સાહ વધારી રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો છ વર્ષના કાર્યકાળમાં નવ વખત તેઓ સરપ્રાઈઝ આપી ચૂક્યા છે બે હજાર પંદરમાં અફઘાનિસ્તાનથી પરત આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાચી ઉતરી પડ્યા હતા અને ત્યાંના જે વડાપ્રધાન છે તેમની સાથે મુલાકાત કરી હતી ત્યારે સમગ્ર દેશને તેમને ચોંકાવી દીધા હતા ત્યારે વાત કરીએ આજે વર્ષ બે હજાર વીસની તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચી ગયા છે અને આજે પણ લોકોને તેમને ચોંકાવી દીધા છે આજે જ્યારે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરપ્રાઇઝની વાત કરતા હોય ત્યારે છ વર્ષમાં જે નવ સરપ્રાઇઝ આપી છે તેની વાર જો આપણે વાત કરીએ તો બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ પહેલી જ દિવાળી સૌથી ઊંચી જે યુદ્ધ ક્ષેત્ર છે સિયાચીન પહોંચી ગયા હતા દિવાળી તેમને સિયાચીનમાં સૈનિકો સાથે ઉજવી હતી અને તે દેશ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી સરપ્રાઇઝ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી સરપ્રાઇઝની જો વાત કરીએ તો વર્ષ બે હજાર પંદર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનની યાત્રાએ હતા અફઘાનિસ્તાનથી પરત ફરતા અચાનક જ તેમણે વિમાનને આદેશ આપ્યો હતો કે તેઓ કરાચી પર ઉતરાણ કરે કરાચી પર વડાપ્રધાનનું પ્લેન ઉતરતાની સાથે જ ભારતમાં મોટું સરપ્રાઇઝ હતું કે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અમૃતસર ઓગણીસો પાસઠના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પરમવીર ચક્ર વિજેતાને સન્માનિત પણ કર્યા હતા તેમણે યાદ કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ત્રીજી સરપ્રાઇઝ હતી અને એમના વર્ષ શાસન પંદર અને તેની દિવાળી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતસરમાં ગયા હતા અને ત્યાં જવાનો સાથે જ તેમને દિવાળી ઉજવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સરપ્રાઇઝની વાત કરીએ તો ચોથી સરપ્રાઇઝ દિવાળીનો અવસર હતો ત્રીસ ઓક્ટોબર બે હજાર સોળ અને તેવો હિમાચલ પહોંચી ગયા હતા હિમાચલના જે સુમોડો છે ત્યાં પહોંચી ગયા હતા ને ત્યાં સૈનિકો સાથે તેમને દિવાળી ઉજવી હતી એક વખત વાત કરીએ તો બે હજાર એક થી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર દિવાળી સૈનિકો સાથે જ ઉજવે છે અને આ પરંપરા પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેમને જાળવી રાખી અને દિવાળીના દિવસે અચાનક સૈનિકો વચ્ચે પહોંચી ગયા હતા વર્ષ હતી બે હજાર સોલ અને ત્રીસ ઓક્ટોબરનો એ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાંચમી સરપ્રાઇઝ પર જો આપણે નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર ઓક્ટોબર બે હજાર સત્તરના રોજ એલઓસી પર પહોંચી ગયા હતા અને આ અવસર પણ દિવાળીનો જ હતો કોઈ પણ કાર્યક્રમ વગર દિવાળી પર કોઈ પણ જગ્યાએ પહોંચીને સૈનિકો સાથે દિવાળી સેલિબ્રેટ કરવું એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર એક થી જ ચાલુ કર્યું હતું ને તે પરંપરા તેમને અવિરત ચાલુ રાખી હતી મુખ્યપ્રધાન બન્યા ત્યારે પણ અને વડાપ્રધાન બન્યા ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવી સરપ્રાઇઝ આપતા જ હોય છે જે દેશભરમાં ચર્ચામાં હોય છે અને આ વખતે જ્યારે તેઓ એલઓસી ગયા તો ત્યાં પણ તેમને જવાનોની ખૂબ પ્રશંસા કરી કે આવી વિકટ પરિસ્થિતિમાં વિપરીત પરિસ્થિતિમાં પણ દેશની સુરક્ષા કાજે સૈનિક જ્યારે સરહદ પર છે ત્યારે દિવાળી ઉજવણી તેમની સાથે જ કરવી જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર સત્તરમાં પણ આ જ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છઠ્ઠી સરપ્રાઇઝની વાત કરીએ તો સાત નવેમ્બર બે હજાર અઢાર તેઓ પહોંચી ગયા હતા ઉત્તરાખંડ આઈ ટી બીટીના જવાનો સાથે તેમણે દિવાળી ઉજવી હતી ને આઈ બીટીના જવાનોને મીઠાઈ ખવડાવી હતી પોતાના હાથથી જવાનોને મીઠાઈ ખવડાવી હતી અને તેમની સાથે તેમને દિવાળી ઉજવી હતી દિવાળી ઉજવવાની વડાપ્રધાનની આ જે પરંપરા છે તે વર્ષ દર વર્ષ ચાલુ જ રહી અને વડાપ્રધાને આ વિઝિટ પણ એક સરપ્રાઇઝ વિઝિટ જ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાતમી સરપ્રાઇઝ પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ હટ્યા બાદ રાજૌરી પાસે આવેલ એલઓસી પર દિવાળીના અવસરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા કાશ્મીરમાં મોદી એલઓસી પહોંચ્યા હતા અને દિવાળી સેલિબ્રેટ તેમને જવાનો સાથે જ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો વર્ષ બે હજાર ની શરૂઆતમાં જ તેમને એક મોટો સરપ્રાઇઝ આપ્યો હતો દિલ્હી ખાતે ચાલી રહેલ હુન્નર મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ પહોંચી ગયા હતા અને આ મેળામાં ગયા બાદ તેમણે બિહારની જે વાનગી છે લીટી ચોખા ખાધા હતા ખાટલા પર બેસીને લીટી ચોખા ખાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જે તસવીર છે તે પણ ખૂબ જ વાયરલ થઈ હતી દિલ્હીમાં ચાલી રહેલા હાટ બજારમાં અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા હતા વર્ષ બે હજાર વીસની આ શરૂઆત હતી અને આ શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી સરપ્રાઇઝ દેશવાસીઓને આપી હતી જ્યારે તેઓ આ મેળામાં પહોંચી ગયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છ વર્ષમાં નવ સરપ્રાઇઝ અને નવમી સરપ્રાઇઝ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નહીં પરંતુ દુનિયાને આપી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન ભારતની જે લદ્દાખ સીમા પર તણાવ ચાલી રહ્યો હતો તેની પર જ્યારે સમગ્ર દુનિયાની નજર છે કે ભારત શું કરશે ત્યારે ભારતના વડાપ્રધાન લેહ પહોંચી ગયા હતા અને ફક્ત ભારતને જ નહીં પરંતુ દુનિયાને એક સરપ્રાઇઝ આપી દીધું હતું ભારત સેના સાથે છે ભારતના વડાપ્રધાન સેના સાથે છે અને વડાપ્રધાન જ્યારે સૈનિકોના ખભે ખભા મિલાવીને ત્યાં પહોંચી જતા હોય ત્યારે સૈનિકોનો ઉત્સાહ પણ ખૂબ જ વધારો થાય છે અને દુશ્મનનો ઉત્સાહ કમ થઈ જાય છે ચીનમાં એવું જ થયું ચીનની પણ તરત જ પ્રતિક્રિયા આવી ચીનના વિદેશ મંત્રાલય તરફથી નિવેદન આવ્યું કે ભારત અને ચીને એવું કંઈ જ ના કરવું જોઈએ જેનાથી પરિસ્થિતિ બગડી શકે છે ચીનને પણ અસર થઈ છે અને સમગ્ર દેશને નરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી સરપ્રાઇઝ આપી છે વર્ષ બે હજાર વીસની આ સૌથી મોટી સરપ્રાઇઝ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ લેહ પહોંચી ગયા હતા આ નવ સરપ્રાઇઝ હતી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળમાં છ વરસના કાર્યકાળમાં આ નવ સરપ્રાઇઝ આપી છે